राजकोट आंगणे प्रथमवार ईवी एंड एंजीनियरिंग गुजरात एक्सपो 2023 नु जाजर मां आयोजन करवामां आव्यो छे। तारीख 17, 18 अने 19 त्रण दिवस आ एक्सपो योजवामां आव्यो छे। एक्सपोना आयोजक नरेशभाई पंचाल, राजकोटना म्युनिसिपल कमिश्नर अमित अरोरा, आत्मीय युनिवर्सिटीना डिरेक्टर नलिनभाई झवेरी, उद्योगपति अने समाजना अग्रणी योगीनभाई छनियार, जयंतीभाई सरदारा सहितना महानुभावो खास उपस्थितिमां आ एक्सपोने खुल्लो मूकवामां आव्यो हतो। 150 જેટલા એક્ઝિબિટર હોય આ એક્સપોમાં ભાગ લીધો છે। ઈવી અને એન્જિનિયરિંગને પ્રોત્સાહન આપવાના હેતુસર એક્સપોના સરકારના સહયોગ મળ્યો છે। આ તકે નરેશભાઈ પંચાલે ઈવી એન્ડ એન્જિનિયરિંગ ગુજરાત એક્સપો 2023 ની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। આ જે એક્સપો થવા જઈ રહ્યો છે આ એમએસએમઈના સહયોગથી થઈ રહ્યો છે। એમાં ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમએસએમઈ બેઉ ઇન્વોલ્વ છે। આ એક્સપો એક થઈ રહ્યો છે વેન્ડર ડેવલપમેન્ટ કમ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો છે। આમાં ઈવી અને એન્જિનિયરિંગને અમે કવર કર્યું છે। ઈવીમાં ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ જે રાજકોટમાં લાર્જ સ્કેલ ઉપર છે એને કેવી રીતના આપણે ઈવીમાં કન્વર્ટ કરીએ એના વિશેનું, એના કોમ્પોનન્ટ્સનું અહીંયા પ્રદર્શન થઈ રહ્યું છે। આની અંદર અમે વેન્ડર ડેવલપિંગ પ્રોગ્રામ ચલાવીએ છીએ જેમાં ગવર્મેન્ટની પીએસયુઝ કંપનીઓ અહીંના એમએસએમઈ યુનિટને ડાયરેક્ટ વેન્ડર બનાવવાનું તક મળી રહી છે। અને બીજું આમાં ગવર્મેન્ટના સહયોગથી થઈ રહ્યો છે એટલે લોકોને 75% રિફંડ મળી રહ્યું છે। અને ઈવીને અહીંયા પ્રમોટ કરવાનું ગુજરાત સરકારનું જે ડ્રીમ છે એના માટે થઈને આ એક્સપો કરી રહ્યા છે। આ રાજકોટની ધરતી ઉપર આ એક્સપો પ્રથમ વખત થઈ રહ્યો છે। આની અંદર 150 આસપાસ આપણે ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિટરો છે। આમાં સ્ટાર્ટઅપને અમે પ્રમોટ કરી રહ્યા છીએ અને એક સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અમે આના માટે કરી રહ્યા છીએ। અને બીજું જે આપણે શાર્ક ટેન્ક તરીકે જે સિરિયલ આવે છે એ ટાઈપનું શાર્ક ટેકનું એક આયોજન કર્યું છે। તો આમાં જે વિદ્યાર્થીઓ છે જેમને પ્રોજેક્ટ્સ બનાવ્યા છે તો એમને એક પ્લેટફોર્મ પર લાવવા માટે એમને ફાઇનાન્સથી લઈને એની પ્રમોટર કંપનીઓ પણ અહીંયા આવશે જે એમને ઇન્ડસ્ટ્રીઝમાં સારી રીતે પ્રમોટ કરીને એક વિશ્વ ફલક ઉપર લઈ જશે। આમાંથી મેઇન સ્કોપ એમએસએમઈ યુનિટોનો છે કે એમએસએમઈ યુનિટો જે આજે ગવર્મેન્ટ પીએસયુઝ કંપનીમાં સપ્લાય કરે છે એ એક બે જગ્યાએથી વાયા વાયા એમનું સપ્લાય જાય છે। આ એમને ડાયરેક્ટ વેન્ડર બનવાનો આ એક મોટો મોકો મળી રહ્યો છે એમને। બહારથી ડેલિગેટ્સમાં અત્યારે આપણે ફ્લિપકાર્ટના અસિસ્ટન્ટ ડાયરેક્ટર આવ્યા છે જે અત્યારે અહીંનું જે હાર્ડવેર બિઝનેસ છે એ ડાયરેક્ટ ફ્લિપકાર્ટ અહીંથી પરચેસ કરશે। આ એક્સપો 17, 18, 19 ત્રણ દિવસનો એક્સપો છે। અમે લોકોને એ જ અપીલ કરવા માગીએ છીએ કે નાની ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને આમાં જોડાય, વેન્ડર ડેવલપિંગનો લાભ લે અને જે વિદ્યાર્થીઓ છે જેમાં ટેલેન્ટ છે એ એમના પ્રોજેક્ટ્સ અહીંયા લઈ આવે તો એમને એક વિશ્વ ફલક ઉપર લઈ જવાની તાકાત આ એક્સપોમાં છે। આજે ઈવી એક્સપો જ્યારે યોજવામાં આવ્યું છે, ઈવી અને એન્જિનિયરિંગ એક્સપો, એટલે ખૂબ સારી પહેલ છે રાજકોટ માટે। રાજકોટ એન્જિનિયરિંગ ગુડ્સનો હબ તરીકે ઓળખાય છે, ત્યાં નાની ટાંકણીથી લઈને એન્જિન ગુડ્સથી માંડીને બધા વસ્તુઓ બને છે। એટલે જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થાય છે લોકોને એની જાણકારી થાય, વેન્ડર્સને એની જાણકારી થાય, એકબીજા સાથે નોલેજ શેરિંગ થાય અને જ્યારે ઈવી સેક્ટર ખૂબ મોટા પ્રમાણે આવી રહ્યું છે ત્યારે એમાં પણ ઇન્ડસ્ટ્રીઝ ઇવોલ્વ અને એડેપ્ટ થાય એના શુભાશયથી આ એક્સપો યોજવામાં આવ્યું હતું। હું આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આશા રાખું છું કે વધુમાં વધુ લોકો એની મુલાકાત લઈ એનો લાભ મેળવશે। મારું નામ દેવાંગ વાછાણી છે, અમારી કંપની મેટોડા સ્થિત ગ્રીન બુલ એનર્જી કરીને છે, અમે લોકો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવીએ છીએ। ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં અમારી પાસે અત્યારે હાલમાં 3 કેટેગરી છે, 15 HP, 18 HP અને 20 HP। ભવિષ્યમાં અમે 30 HP અને 40 HP સુધી જવાના છીએ નેક્સ્ટ વર્ષે। ઇલેક્ટ્રિક ટ્રેક્ટર વિશે કહું તો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર મેઇન ક્રાંતિ છે, ડીઝલની બચત, ખેડૂતોને થતો ડીઝલનો ખર્ચ છે એ ઘટાડે છે, બીજા એન્વાયરમેન્ટ બેનિફિટ પણ ઘણા છે, જોકે કાર્બન ફૂટપ્રિન્ટ અત્યારે ગ્લોબલ વોર્મિંગ છે એમાં બધે સપોર્ટ કરે છે, બધા ઇલેક્ટ્રિક ફોર વ્હીલ હાથે બધું આવી ગયું છે, ખેડૂતનું જે વિભાગ એવો છે જે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં પાછળ છે, તો શા માટે ઇલેક્ટ્રિક 100%, થોડી વાર લાગશે, થોડુંક માણસોને એક્સેપ્ટ કરતા થોડી વાર લાગશે પણ ઇલેક્ટ્રિક યુગ ભવિષ્યમાં છે એ તો આપ બધા જાણો જ છો। R&D વાઇઝ જોઈએ તો અમે 2 વર્ષ પહેલું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવેલું, પછી 1 વર્ષ એને અમે પોતે ટ્રાયલ કરેલી અને બધા એના સુધારા ફેરફારો થઈને, અને છેલ્લા 6 મહિનાથી અમે કંપનીને સ્ટાર્ટઅપમાં રજીસ્ટ્રેશન કરેલું અને ત્યાર પછી અમે પ્રોડક્શન લાઇનમાં આવી ગયા। એકમાત્ર અમે કંપની છે જે ફૂલફિલ કમ્પ્લીટ ઇલેક્ટ્રિકમાં આવી ગયા છે। કિંમત વાઇઝ જોઈએ તો બધા એરિયા વાઇઝ અલગ અલગ છે, 15 HP, 18 HP અને 15 HP શરૂઆત મિનિમમ બેકઅપ ઉપર છે, 4 કલાક ચાલે, 6 કલાક ચાલે અને 8 કલાક ચાલે, 3 વર્ઝન છે,
15 HP ની શરૂઆત 3.5 લાખથી ચાલુ થાય છે. ડીઝલ ટ્રેક્ટર આમ જોઈએ તો 3,25,000 જેવું આવતું હોય છે એનું કોસ્ટિંગ. મારું નામ છે ગરવિત પંડ્યા અને મારી કંપનીનું નામ છે ઇનોવેટિવ વનમેન્ટ સિસ્ટમ્સ. અમે ડ્રોન્સ મેન્યુફેક્ચર કરીએ છીએ રાજકોટમાં. અમે ડિઝાઇનથી લઈને ડેવલપમેન્ટ ટેસ્ટિંગ સુધી બધી જ વસ્તુ અમે કરીએ છીએ ઇનહાઉસ. અને અમે મેપિંગ, ફોટોગ્રાફી અને સર્વેલન્સના ડ્રોન્સ બનાવીએ છીએ. અત્યારે ફોટોગ્રાફી અત્યારે ટેસ્ટિંગમાં છે, મેપિંગ અત્યારે આપણે જોઈ શકીએ છીએ ડ્રોન. અને એગ્રીકલ્ચર ડ્રોન પણ અમે સાથે સાથે સેલ્સ કરીએ છીએ. મેઇન વસ્તુ એક જ છે કે જેની અંદર જે કોમ્પેક્ટનેસ હોવી જોઈએ ડ્રોનની અંદર. ડ્રોન આપણને લઈ જવા માટે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મિશન કરવા માટે અને લોકેશન ચેન્જ કરવા માટે આપણે જરૂર પડે છે કોઈક કારની કે ફોર્મને હેલ્પ કરી રહ્યા છે. એનાથી 100% ગેરંટી છે કે એમાં બધા ચેન્જીસ ઘણા બધા આવવાના છે. ઇનોવેશન અમારું કોમ્પેક્ટનેસ ઉપર છે કે જેમાં અમે ડ્રોન્સને એક્ટિવામાં લઈ જઈ શકીએ એવું બનાવીએ છીએ. અને ઇઝી ટુ હેન્ડલ, ઇઝી ટુ કેરી, એક કે બે પર્સન વધીને આપણે ફિલ્ડ ઉપર મોકલવા હોય તો લોજિસ્ટિકની કોસ્ટ પણ ઘટી શકે છે એનાથી. એ અમારું ઇનોવેશન્સ છે. અને અમે જે મેપિંગ ઉપર બનાવીએ છીએ અને સર્વેલન્સ ઉપર બનાવીએ છીએ, બે એક જ ડ્રોનની અંદર કેમેરા અમે સ્વેપેબલ કરી શકીએ છીએ. એમાં રેન્જ અમારી આવે છે લગભગ 5 કિલોમીટર સુધી અમારી કેપેસિટી છે. પણ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે અમે વિઝ્યુઅલ લાઇન ઓફ સાઇટમાં જ ફ્લાય કરી શકીએ છીએ. પ્રાઇસ રેન્જ 6 લાખથી સ્ટાર્ટ થાય છે કોઈ પણ ડ્રોન્સ છે અમારી એમની. સર્વેલન્સની થોડીક ચીપ થશે અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે. મારું નામ હર્ષલ ડોબરિયા છે અને અમે લોકોએ મારી ટીમ સાથે અમે ડેવલપ કરી છે BLDC હબ મોટર. BLDC હબ મોટર છે ને ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું હાર્ટ છે, એન્જિન કહી શકીએ આપણે એમને. અને આનાથી ને પાવર ટ્રાન્સમિશન એફિશિયન્સી ઇમ્પ્રૂવ થાય ઇલેક્ટ્રિક વ્હીકલ્સની. અમારી જે મોટર છે એ ડાયરેક્ટ વ્હીલમાં લાગે, જે રિયર વ્હીલ હોય એમાં ટ્યુબલેસ ટાયર ચડાવીને લગાડી શકી અને ડાયરેક્ટ આનાથી ને એફિશિયન્સી ને ટ્રાન્સમિશનમાં ઇફેક્ટિવનેસ વધે આપણી. અમારી રેન્જ અમે અત્યારે ડેવલપ કરી છે 1000 વોટ, 1200 વોટ અને 1500 વોટની. ફર્ક એમાં સ્પીડ અને થોડોક ટોર્કમાં પડે, બાકી નોર્મલ વર્કિંગ સેમ જ હોય. અમારા એક્સપોનું અમારું એક્સપોઝર મળે મેઇન તો અમારી પ્રોડક્ટને, અમારી ટીમને, અમારું વર્ક અહીંયા દેખાય, બધા લોકો જાણે કે રાજકોટમાં અહીંયા ગુજરાતમાં આ વસ્તુ ડેવલપ કરીએ છીએ અમે. અને ઇન્ડિયાના ઇવી મેકર્સ છે જે લોકોને અત્યારે ચાઇનાથી ને સોર્સ કરવું પડે છે, એ લોકો ઇન્ડિયન બેક્ડ પ્રોડક્ટ્સ ઉપર શિફ્ટ કરે એનું અમારો મેઇન ફોકસ. માર્કેટમાં અમારું એસ્ટિમેટ છે કે મેમાં લોન્ચ કરીએ અમે. અમારું અત્યારે સર્ટિફિકેશન પ્રોસેસમાં છે ARI થ્રુ, અને એકવાર ઈ કમ્પ્લીટ થશે એના પછી ડિઝાઇનિંગ ને પેટન્ટનું હજી વર્ક ચાલુ જ છે અમારું, R&D ચાલુ છે. પ્રોટોટાઇપિંગ ને પ્રોડક્ટ ડેવલપમેન્ટ અમારું કમ્પ્લીટ થયું છે હજી, અને ફ્યુચરમાં સાથે સાથે ઈ પેરેલલી વર્ક થશે એના ઉપર.